शोभक्षयुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तोने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर महात्म चिंतामणि एमां महाराजनो महिमा लगता एम कहे छे प्रभु तमे भक्त वत्सल छो असरणना शरण छो निज जनना सुख सारू प्रभु तमारू अहीं आववू छे तमे आ पृथ्वी पर प्रभु तमारा भक्तोने लाल रड़ावा माटे ज आव्या छो तमे अगम सुगम थया छो જે અગમ્ય હતા એ સુગમ થયા છો બધી સામગ્રી કલ્યાણની લઈને પ્રભુ તમે પધાર્યા છો આવી સ્વામી સ્તુતિ કરે છે આગળ સ્વામી મહારાજનો મહિમા લખે છે મૂર્તિ તમારી મહારાજ જીવન જાણો છો સરે સૌના જોઈ કાજ જીવન જાણો છો દર સ્પર્શ જે તમારો જીવન જાણો છો મહા મોટો સુખ દેનારો જીવન જાણો છો મળવું તમારું છે મોંઘું જીવન જાણો છો તે તો સૌને થયું છે સોંગું જીવન જાણો છો મળવું તમારું છે મોંઘું જીવન જાણો છો તે તો સૌને થયું છે સોંઘું જીવન જાણો છો ક્યાં મે ક્યાં આપ જીવન જાણો છો કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો ક્યાં મે ક્યાં આપ જીવન જાણો છો કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો સ્વામી કહે છે પ્રભુ તમારું દર્શન અને તમારો સ્પર્શ જે છે મહા મોટા સુખનો દેનારો છે તમારા દર્શન પણ મહા મોટું સુખને દેનારા છે અને તમારો સ્પર્શ પણ મહા મોટા સુખને દેનારો છે મળવું તમારું છે મોંઘું તમારું મળવું બહુ મોંઘું છે પ્રભુ પણ સૌને થયું છે સોંગું બધાને એકદમ સસ્તાની અંદર તમે બહુ મોટા મહારાજ મળ્યા છો ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું કુંજર એટલે હાથી હાથી અને કીડીનો મેળાપ બેની મિત્રતા બેની ભાઈબંધાઈ બેનું એકાબીજાના ઘરમાં જવું શક્ય નથી એમાં પણ કુંજર જેવું પ્રાણી કીડીને ઘેર જાય તો કીડીનું ઘર હતું નહોતું થઈ જાય કીડીનું અસ્તિત્વ કુંજરના પગમાં હતું નહોતું થઈ જાય એવો કુંજર એ કીડી સાથે જ્યારે મિત્રતા કરે કીડી સાથે બેસીને વાતો કરે જે કીડી કુંજરના શરીરના લાખમાં ભાગની અંદર પણ દેખાય નહીં એવી કીડી સાથે કુંજર જ્યારે વાતો કરે બેસે
કોઈ પૂછે જંગલના પ્રાણીઓ શું કરો છો, ત્યારે હાથી કે મારા મિત્ર સાથે વાત કરું છું. કોણ મિત્ર? આ કીડી મારો મિત્ર. ત્યારે કીડીને કેવું વર્તે? એ કીડીને કેવો આનંદ થાય? ઓહો, આવડો મોટો હાથી એ મારી સાથે મિત્રતા કરે. એટલું નહીં, પાછું બધાયની વચ્ચે જાહેરમાં મિત્રતા કરે, જાહેરમાં બધાયને કહે, એ કીડીને કેટલો આનંદ થાય. એમ ભગવાન સ્વામિનારાયણ જાહેરમાં આપણને મળ્યા. જાહેરમાં એમ કહે છે આ મારો છે, જાહેરમાં એમ કહે છે તમે મારા છો, વસ્તીની વચ્ચે એમ કહે છે આટલા છે એ મારા છે. કેવડા મોટા મહારાજ, અનંત કોટી ઈશ્વરો, અનંત કોટી અવતારો, અનંત કોટી દેવતાઓ, જેના પારને પામી શકતા નથી એવા સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વથી પર સર્વ ગુણ સર્વ શક્તિ સર્વ ઐશ્વર્ય સંપન્ન એવા દયાના સાગર મહારાજ એ આપણને મળ્યા. એ કીડી કુંજરનો જે મેળાપ છે, એ કીડી જેવા આપણે અને કુંજર જેવા મહારાજ. મહારાજ તો અનંત કુંજરોના કુંજર છે, પણ એ સમજાવવા માટે કુંજર કીધા છે એવા મોટા મહારાજ આપણને મળ્યા. બસ આટલો વિચાર, ક્યાં અમે ને ક્યાં આપ, અમે ક્યાં તમે ક્યાં. માણસને કોઈ વ્યક્તિ પ્રત્યેનો અહોભાવ કરવો હોય ને તો એ આટલી જ વાતમાં કરે છે, અમે ક્યાં તમે ક્યાં. કોઈ મોટો રાજા હોય, એ રાજા પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય અને પૃથ્વીની અંદર એક ઝૂંપડું બાંધીને રહેતો ગરીબ માણસ હોય, એને જઈને રાજા એમ કે મારે તારી સાથે ભાઈબંધી કરવી છે, તો ઓલો ઝૂંપડાનો માણસ શું કહે? અરે રાજાજી, અમે ક્યાં અને તમે ક્યાં. તમારો કોઈ મિત્ર હોય અને બિલિયનર હોય અને એ પોતે એમ કે આ જગ્યાએ આપણે ફરવા જવું છે, લાખ ડોલરનો ખર્ચો છે, તો ચાલો તમે ફેમિલી સાથે હું જઉં છું, તો તમે શું કહો? અરે ભાઈ, તું ક્યાં ને હું ક્યાં, તારી કેપેસિટી જેટલી મારી નથી, એમ કહો ને. જ્યારે વ્યક્તિ પોતાને દીન બનાવે અને બીજા પ્રત્યેની મહાનતા કલ્પે, ત્યારે વ્યક્તિના હૃદયમાં અહોભાવનું પ્રાગટ્ય થાય છે. અહોભાવનું પ્રાગટ્ય કરવા માટેનું આ એક જ સૂત્ર છે, પોતાને દીન માનવા, પોતાને દીન કરવા, પોતામાં દીનતા અનુભવવી અને સામેવાળામાં દાતારતા અનુભવવી. આનું નામ જ છે અહોભાવ પ્રગટ કરવાનું સાધન. સત્સંગની અંદર સદાય આશ્ચર્યમય રહેવા માટે પ્રથમના 78માં પ્રમાણે આઠે પર આનંદના સમુદ્રમાં ઝૂરવા માટે સત્સંગની અંદર આ એક જ સૂત્ર છે કે જે સદાય આઠે પર આનંદમાં રાખે, ક્યાં અમે અને ક્યાં તમે. હું ક્યાં પ્રભુ, તમે ક્યાં. સત્પુરુષોને પ્રત્યેની ભાવના હું ક્યાં તમે ક્યાં. ભગવાનના દિવ્ય સંતો ભક્તો એના પ્રત્યે ભાવના હું ક્યાં તમે ક્યાં. એની જગ્યાએ જીવ ડાપન કરે, હું કાંઈ કમ છું, મને કશી ખબર નહીં પડતી હોય, હું ત્યારે અમે કંઈ ઘાસ ખાઈએ છીએ, તો હું કંઈ અમે ભોટ છીએ. ના ભાઈ, તમે બુદ્ધિવાળા, હોશિયાર, તાકાતવાળા, શક્તિવાળા. ભગવાન આવું કહી દે. ભગવાનને આપણે કહીએ ને, ભગવાન મનુષ્ય આકારે હોય ને, આ તો અત્યારે અર્ચા સ્વરૂપે છે એટલે આપણને બધું પચે છે. ભગવાનનું મહિમા, ભગવાનના ગુણોજનું વર્ણન, વાત કરવી, સાંભળવી, આ બધું આપણને પાચ્ય થાય, કારણ કે ભગવાન અર્ચા સ્વરૂપોએ બિરાજે છે. પણ ભગવાન જ્યારે મનુષ્ય આકારે બિરાજતા હોય ને, ત્યારે ભગવાન કોઈનું લેન, કોઈનું દેન, કોઈને આમ પક્ષ રાખે ને કોઈનો ના રાખે, કોઈને વઢે ને કોઈને ડારો દે ને કોઈનું સહન કરી લે ને આવું બધું જોઈએ ને, ત્યારે તરત ખૂનામાં વાત થાય કે આપણને શું નથી ખબર પડતી કે મહારાજ શું કરે છે. ધર્મકુળને મહારાજે બોલાવ્યું ને, એટલે સંતોએ બોલાવ્યું
અને ધર્મકૂળ આવ્યું ને ત્યારે ઘણાય વાતો કરવા માંડ્યા હતા સત્સંગમાં. આપણને નથી ખબર કે મહારાજ શું કરવા માગે છે. હવે બધું હોપી દેશે, આ ગામ ગરાસ દાદાનો બધાનો લઈ લઈ આ બધા એમના ભાઈઓના નામે લખાઈ દેવાનો છે, આ જ કરવાનું છે, બીજું શું કરવાના છે. લો, આવી વાતો કરતા. મહારાજ વિશેની વાતો પણ અજુક્તી કરવાવાળા હતા. જો ન હોત તો જે પ્રાપ્તિ મુક્તાનંદ સ્વામીને પર્વતભાઈને થઈ ને એ બધાને થઈ ગઈ હોત. પણ ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે પણ ભગવાનમાં શંકા કુશંકા થાય છે. ભગવાનના સત્પુરુષ જ્યારે પૃથ્વી પર હોય ત્યારે એમાં પણ શંકા કુશંકાઓ થાય છે. સત્પુરુષો કોઈ નિર્ણય કરતા હોય, સત્પુરુષો કંઈ કરતા હોય ત્યારે તરત આપણું માઇન્ડ દોડે. શું આપણને નથી ખબર પડતી? આપણે કંઈ થોડા ભોટ છીએ? એનું કામ આ સત્સંગ સમુદાયમાં નથી નથી. એવા દિવ્ય સંતો ભક્તો એ કડવું ઔષધ પાતા હોય તો પણ કંઈક હિત હશે એની જેને ખબર નથી, એ એવું જ સમજે છે આપણે ભોટ છીએ, એના ભોટ જ છે. જેને ભગવાન પાસે, જેને સત્પુરુષ પાસે, જેને પોતાથી ઉત્કૃષ્ટ દિવ્ય સંતો ભક્તોની પાસે ભોટપણું સ્વીકાર્યું નથી, દીનપણું સ્વીકાર્યું નથી, પોતાનું બુદ્ધિહીનપણું સ્વીકાર્યું નથી, એ ત્યાં આગળ ઝીરો થયો નથી કોઈ કાળે એનું કોઈ પણ સાધન. આ દુનિયામાં કરેલા એના અનંત જન્મોના સાધનો એને પરમાત્માની પ્રાપ્તિ નથી કરાવી શકતા, ત્યાં સુધી કે પરમાત્માના અનુભવ પણ નથી કરાવી શકતા. પણ કોઈ જીવ જો દીન થઈ જાય, કોઈ જીવ જો ગરીબ થઈ જાય, કિયા અમે ને કિયા આપ એ ભાવમાં જો ગરકાવ થઈ જાય, ભગવાન એક સેકન્ડની અંદર એના હૃદયમાં આવે, એક સેકન્ડમાં આવે. આ તાકાત છે એની, એ આ કડીની તાકાત છે. કારણ કે એના વિચારો એવા આર્ત બને છે, એને ભગવાન પ્રત્યેનો અહોભાવ થાય છે, એને સત્પુરુષ પ્રત્યેનો અહોભાવ થાય છે, જેના કારણે ભગવાન એને વશ થાય છે. માટે બુદ્ધિબળ, વિત્તબળ, બધા જ બળને મૂકીને એક બસ અહોભાવનું બળ. હે મહારાજ, મારી પાસે બીજું કાંઈ એવું નથી કે હું તમને કાંઈ રજૂ કરી શકું, મને એટલી સ્તુતિ આવડે છે. અમે ક્યાં તમે ક્યાંય અમે ક્યાં, અમે ક્યાં આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો. બસ મને આટલી જ ખબર પડે છે મહારાજ. તમને વેદો શું કહે છે, ઉપનિષદો શું કહે છે, સ્મૃતિઓમાં ઋષિ મુનિઓએ શું લખ્યું છે, ગીતા, ભાગવત, મહાભારત, શ્રીમદ સત્સંગી જીવન આદિ શાસ્ત્રો તમને કેવા મોટા કહે છે, વચનામૃત આદિ કેવા મોટા કહે છે, એ મને જે થોડી ઘણી ખબર પડી હશે, નહીં પડી હોય, એ તો બહુ બુદ્ધિવાળાનો વિષય છે. પ્રભુ, એટલો બુદ્ધિવાળો હું નથી, મને એટલી ખબર પડે છે હું ક્યાં તમે ક્યાં. મારી કોઈ હેશિયત નથી, મારી કોઈ કેપેસિટી નથી, મારી કોઈ લાયકાત નથી. એવાને તમે મળ્યા, બસ એને હું કીડી કુંજરનો મેળાપ જાણું છું. મહારાજને જ્યારે આવા ભાવ રજૂ થાય તો વેદો ઉપનિષદોની અંદર જે ભગવાન માટે સ્તુતિઓ લખાણી હશે, પ્રેમી ભક્તોએ આજ દિવસ સુધી શાસ્ત્રીય રીતે જે સ્તુતિઓ લખી હશે, સંસ્કૃતના અષ્ટકોમાં જે ભગવાન પ્રત્યેનો ભાવ પડ્યો છે, એ ફક્ત આ એક કડીમાં પડ્યો છે. ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું, કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. વેદ સ્તુતિ જેવી સ્તુતિઓ, શ્રીમદ ભાગવતમાં લખાયેલી સ્તુતિઓ, રામાયણમાં લખાયેલી સ્તુતિઓ, શ્રીમદ સત્સંગી જીવનમાં લખાયેલી સ્તુતિઓ, બીજા ગ્રંથોમાં લખાયેલી સ્તુતિઓ, એ તમામ સ્તુતિઓની ફળશ્રુતિ જો કોઈ હોય તો આટલી જ છે, ક્યાં અમે ને ક્યાં આપ. આ કડીમાં જે એટલું બધું ઊંડાણ છે, એટલું બધું ઊંડાણ છે, એટલું બધું ઊંડાણ છે કે જીવને મુક્ત બનાવી દે. આ કડીમાં એટલું મોટું રહસ્ય છે, એટલું મોટું રહસ્ય છે. કરોડ જન્મની કસર આ જન્મે ટાળી નાખે એટલું મોટું રહસ્ય છે. આ કડીની એટલી મોટી તાકાત છે, અબજ જન્મ પછી ભગવાનના ધામને પામે એવો આ જન્મે પામી જાય
એટલી આ કડીમાં તાકાત છે. આ કડીનું એવું સામર્થ્ય છે, મર્યા પછી મુક્તપણું નહીં, જીવતા થકા મુક્તપણાનો અનુભવ કરાવી દે એવી આ કડી છે. આ કડીની એવી તાકાત છે, ભગવાનના અર્ચા સ્વરૂપો પણ આપણી સાથે વાતો કરવા લાગે. ભગવાન આપણને પ્રત્યક્ષ મનુષ્ય આકારે હોય એવા અનુભવવા લાગે એટલી તાકાત આ કડીમાં છે. આ સામાન્ય શબ્દો નથી, શબ્દ કદાચ કુંજર ને કીડી ને બધાય જેના માટે વપરાયા હશે, પણ નિષ્કુળાન સ્વામીને કલમે અહીંયા આગળ જે ભાવ રજૂ થયો છે એ ભાવ એટલે શાસ્ત્રોનું મંથન, એ ભાવ એટલે આધ્યાત્મિકતાનું મંથન, એ ભાવ એટલે મુમુક્ષુ માટે અમૃત સમાન મંથનનો ઘડો. જેટલું આપણે આને પી શકીએ, જેટલું આપણે આમાં વિચારી શકીએ, જેટલું આટલા આની અંદર આપણે ભાવમય થઈ શકીએ, થવા પ્રયત્ન કરીએ, અનંત ગણા ભાવમય થઈ જવાય છે આનાથી. ભગવાન પ્રત્યે, ભગવાનના સત્પુરુષ પ્રત્યે, ભગવાનના ઉત્કૃષ્ટ એવા દિવ્ય સંતો ભક્તો પ્રત્યે સતત ગાતા રહીએ, ક્યાં અમે ને ક્યાં ભગવાનને યાદ કરીને આ કડી ગાઈએ, સત્પુરુષને યાદ કરીને આ કડી ગાઈએ. ક્યારેક સત્પુરુષ પ્રત્યે આવો દીનભાવ કરીએ, ક્યારેક એવા સંતોને ભક્તો પ્રત્યે દીનભાવ કરીએ. ક્યાં તમે, કોઈ એવા ભગવાનના એકાંતિક ભક્ત હોય એનો વિચાર કરીને ક્યાં તમારી સમજણ અને ક્યાં હું પામર. મનો મન પોતાની જાતને સમજાવવું, પોતાની જાતને. કોઈ આગળ જઈને આવું ગાવાની જરૂર નથી, કોઈ હરિભગતની બાજુમાં બેસીને કે ક્યાં તમે ને ક્યાં અમે, એવું ગાવાની જરૂર નથી. પણ પોતે અંતરની અંદર એવા ભક્તોને યાદ કરીને ક્યાં તમારી સમજણ, ક્યાં તમારી નિષ્ઠા, ક્યાં તમારી ભક્તિ, ક્યાં તમારો ધર્મ અને હું ક્યાં પામર. કરી જુઓ પ્રયોગ, અને રિઝલ્ટ ના મળે તો કહેજો. નિષ્કુળાન સ્વામીનું આ તો છે, નિષ્કુળાન સ્વામીનો માલ છે, રિઝલ્ટ આનું રોકડિયું છે. રોકડી કડી છે અને રોકડું રિઝલ્ટ છે. રોકડું એટલે એવું નહીં કે આજે આ કડીનો ભાવ કરો ને કાલે રિઝલ્ટ મળે. આજે કરો એમ નહીં, આ ઘડીએ જે કરે એને આ ઘડીએ જ ફળ મળે. જમીનની અંદર પણ બીજ વાવવામાં આવે ને તો અઠવાડિયે, 10 દિવસે, મહિને, 2 મહિને ફળ આપે. આધ્યાત્મિક માર્ગના તમામ પાસાઓ તમે તપ કરો, ભજન કરો, સેવા કરો, જે કંઈ કરો ને, તો એનું ફળ પણ તમને અમુક સમય અંતરે અનુભવાય. પણ આ કડીનું ફળ એવું છે, અત્યારે વાવ્યું અને અત્યારે જ ફળ. અત્યારે બીજ વાવ્યું, છોડ મોટો થઈ જાય, ફળ આવી જાય, ફળ જમાઈ જાય, અનુભવ થઈ જાય, એવી આ કડી છે. એવી જબરી કડી છે, જબરજસ્ત તાકાતવાળી કડી છે. અનુભવમાં લાવી દે, અનુભવમાં. માટે ગાયા કરવું, ક્યાં અમે ક્યાં આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો. બહુ દૂરથી બહુ મોટા મહારાજ મને મળવા માટે આવ્યા, મને મળવા માટે ક્યાં ક્યાં રખડ્યા, હિમાલયોમાં, જંગલોમાં, નદીઓમાં, ભૂખ્યા તરસ્યા, ઉઘાડા પગે ઉઘાડા શરીરે ક્યાં ક્યાં ફર્યા. કોને મળવા? તો કે તને મળવા. તો હું તો શું વળી મોટો એવો કિંગ છું તે મને મળવા? હું તો તમ કારને રે આવ્યો, ધામ થકી ધરી દેહ, તે મારામાં તો એવો શું માલ છે તે તમારા માટે દેહ ધરીને ઠેક ધામમાંથી અહીં આવવું પડે? શું માલ છે? આપણામાં કંઈ માલ લાગે છે? કાંઈ માલ નથી. કયો માલ છે? આપણે કયા માલ ઉપર એવું કહી શકીએ, દાવો કરી શકીએ કે ના ના, ભગવાનને આવવું જ પડે, હા મને મળવા આવવું જ પડે. ગોપાળન સ્વામી કહી શકે, મુક્તાનંદ સ્વામી કહી શકે, લાડુબા જીવુબા કહી શકે, કોઈ મોટા સત્પુરુષો ગુરુજી જેવા હોય કહી શકે, કોઈ કેવા દિવ્ય સંતો ભક્તો જેને ભગવાનને માટે દેહ ધર્યો હોય ને એ કહી શકે. આપણે શું કહી શકીએ? આપણા વિચારો, આપણી વિચારધારાઓ, આપણી બુદ્ધિની કક્ષા, આપણા મનની સ્થિતિ, એ બધું જોતા લાગે છે કે મહારાજ આપણા માટે સંકલ્પે કરે. તો એ દયાળુ મહારાજે સંકલ્પ કર્યો કે હું તો તમારા માટે આવ્યો,
બસ એ મહારાજ પ્રત્યે રોજ ભાવ કરીએ, હે મહારાજ કીડીને કુંજરનો આ મેળાપ છે. ભગવાનના મોટા સત્પુરુષો શું આપણી હેસિયત કે આપણને મળે, શા માટે મળે, શા માટે મળે? જેને ભગવાને ચૂઝ કરેલા છે એ આપણને શા માટે મળે? પણ એ મળ્યા, એ ભગવાનની બહુ મોટી દયા. માટે પોતાની બુદ્ધિનું બળ બાજુ પર મૂકીએ. પોતાની પાસે ધન હોય ને તો એને બાજુ પર મૂકી દેવાનું. જ્યારે ભગવાનની સ્તુતિ કરવી હોય, જ્યારે ભગવાનના સત્પુરુષની સ્તુતિ કરવી હોય, સંતો ભક્તોની સ્તુતિ કરવી હોય, ત્યારે પોતાની બધી જ આ લોકની જેટલી બુદ્ધિ શક્તિ ધનબળ જે કાંઈ હોય, પ્રોપર્ટીઓ હોય, જે કંઈ બધું બાજુ પર મૂકી દો, તો જ ભગવાનને વિશે શૂન્ય ભાવ થશે. તો જ ભગવાનમાં શૂન્ય ભાવ થઈને જોડાવાશે. અને શૂન્ય ભાવ થયા વિના કોઈ દિવસ અંતરમાં સુખ ના આવે, કોઈ દિવસ ના આવે, જોઈએ એવું ના આવે. આપણે બધાય ભક્તિ કરીએ છીએ પણ સ્વભાવ અને અહમે સહિત કરીએ છીએ. સ્તુતિ પણ કરીએ છીએ પણ સ્વભાવને અહમે સહિત કરીએ છીએ. સ્વભાવ અહમને મમત્વથી રહિત થઈને જ્યારે થશે, અને એવું કરવા માટેનો એક જ ઉપાય છે, મહારાજ તમે બહુ મોટા, હે ગુરુજી, હે સત્પુરુષો તમે બહુ મોટા, હે સંતો ભક્તો તમે બહુ મોટા. મારી કોઈ તાકાત નથી કે હું આ ભવસાગરને તરી જાઉં. મારી કોઈ તાકાત નથી હું મુક્ત બની જાઉં. મારી કોઈ તાકાત નથી કે હું ભગવાનની મૂર્તિ સામું અખંડ બેસી રહું. પણ હે મહારાજ, તમે દયા કરીને મળ્યા છો કીડીને. હે સત્પુરુષો, તમે મળ્યા છો આ જીવને. હે સંતો ભક્તો, તમે મળ્યા છો આ કીડી જેવા જીવને. દિવ્યતા બનાવવી એ તમારા હાથની વાત છે, નહીં તો તમે હવે મળ્યા છો. તમે દયા કરીને મારી સાથે મિત્રતા અને મિત્ર દાવો બાંધ્યો છે. તમે મારા બંધુ થયા છો, તો હું પણ એટલી ચોક્કસ એટલું તો રાખું જ છું કે હું તમારી ભેગા જ પડ્યો રહીશ. હવે મારે બીજું કાંઈ કરવું નથી, પડ્યા રહેવું છે બસ. કેવો બનાવવો, શું બનાવવો, મારો ભવિષ્યનો નકશો તમારા હાથમાં છે. મારી જે પ્રકારની ભવિષ્યની આકૃતિ બનાવવી હોય, જે પ્રકારની ભવિષ્યનું મારું તમારે બીબું બનાવવું હોય, તમારા હાથની વાત છે. હું તો સોંપાયેલો છું. મારું મન મેં સોંપ્યું છે, મારી બુદ્ધિ સોંપી છે, મારું ચિત્ત સોંપ્યું છે મારી પાસે. મારું મન બુદ્ધિ ચિત્ત એમાં કશું છે નહીં, ગંદવાળો જ છે મહારાજ, કશું સારું નથી. પણ મેં સોંપી દીધું છે. ચોખ્ખું કરવું હોય, જેવું કરવું હોય, તમને સોંપ્યું છે. તમે આવીને મળ્યા, બસ હું તો એટલું જ વિચારું છું, તમે આવીને મળ્યા. વિચાર્યા કરો, ડૂબ્યા રહો, સુખના સમુદ્રમાં ઝૂલતા રહો, મુક્તપણાનો અનુભવ કરતા રહીએ, સદાય આનંદની અંદર રહીએ. આ બધુંય બહુ વિચારથી થાય છે. વિચાર વિના કશું થતું નથી. ચાલ્યા જવાવાળા હજારો છે, વિચારથી ચાલવાવાળા કોક છે. બસ ચાલ્યા જતા હોય, ઘણા તમે જુઓ ને તો ચાલ્યા જતા હોય, બીજા બધાને જોઈને ચાલ્યા જતા હોય. રેલી નીકળે, પદયાત્રા નીકળે ને, તેના અંદર પદયાત્રાનું મહાત્મ્ય સમજીને ચાલવાવાળા તો 5 જ હોય કે 10 જ હોય. બાકીના તમે 1000 જુઓ ને તો બસ હાલ્યા જતા હોય કે આ બધા હાલતા જાય છે, તો આપણે હાલતા જઈએ, થોડી કસરત થાય ને, થોડું કંઈક ખાવા પીવાનું, મોજ મસ્તી, વાતો કરતાં કરતાં હાલ્યા જતા હોય. તીર્થયાત્રા પદથી કરે, પગથી કરે, નથી ખબર શા માટે. એમ ઘણી વખત આપણે સત્સંગમાં બસ હાલ્યા જઈએ કે આટલું કરવાનું, આટલું કરવાનું, આટલું કરવાનું, આટલું કરવાનું, ફોર્મ્યુલા બનાવીને. પણ વિચાર કરીએ છીએ કે આવા મોટા મહારાજ મળ્યા છે, આવા મોટા ગુરુજી મળ્યા છે, આવા મોટા સંતો ભક્તો મળ્યા છે, આવા શાસ્ત્રો મળ્યા છે. ક્યાં હું ના શાસ્ત્રો, ક્યાં મારી શું કેપેસિટી આ શાસ્ત્ર મને મળે, મારી શું લાયકાત છે કે આવા શાસ્ત્રો મને મળે, આવી વાત મને મળે, આ વાતોના શાસ્ત્ર મને મળ્યા છે. કીડી કુંજરનો મેળાપ છે. આવો જો વિચાર જીવને રહે ને, આટલો એક જ વિચાર જો જીવના હાથમાં આવી જાય ને, એક દિવસ માટે અનુભવી જુઓ. એક દિવસ માટે, સવારથી રાત સુધી ઉઠો ત્યાં સુધી આ વિચારને પકડી રાખો, ક્યાં અમે ને ક્યાં તમે. ભગવાન પ્રત્યે આવો વિચાર કરો, સત્પુરુષ પરત્વે કરો, ભગવાનના સંતો પરત્વે કરો, ભગવાનના ભક્તો પરત્વે કરો, શાસ્ત્રો પરત્વે કરો, અને પોતાની જાતને દીન માનો અને એમને અતિશય મહાન જો. એક દિવસ માટે પ્રયોગ કરો, આખો દિવસ કેવો જાય છે એ પછી નિષ્કુળન સ્વામીને પ્રાર્થના કરીને કહેજો.
એક દિવસ ખાલી પ્રયત્ન કરે, કોઈ એક જ દિવસ, વધુ નહીં, એક દિવસ, એક કલાક કોઈ પ્રયત્ન કરે, શીરાને મહેસૂબ શું એની આગળ, શીરોને મહેસૂબ શું છે એની આગળ, આ લોકનું કયું સુખ છે, એવું સુખ અંતરમાંથી આવે, સુખ અંદર જ પડ્યું છે, બહાર નથી પડ્યું, પણ એને પ્રગટ કરવા માટેની અમુક ચાવીઓ હોય છે, ચાવી એક આ છે, જબરજસ્ત માસ્ટર કી છે, કોઈ પણ તાળું ખુલી જાય, અમુક છે ને અમુક કી એવી હોય અમુક જ તાળું ખુલે, પણ માસ્ટર કી એવી હોય કે એનાથી બધા તાળા ખુલે, એમાં છે ને કિયા અમે કિયા આપ કીડી કુંજરનો મેળાપ, એ માસ્ટર કી છે, માસ્ટર કી છે, ગમે એવું તાળું ખોલ નાખે, ગમે એવું ધર્મ ના પડતો હોય તો પડવા માંડે, ભક્તિ ના થતી હોય તો થવા માંડે, વૈરાગ્ય ના હોય તો આવી જાય, જ્ઞાન ના હોય તો એમાં ઉદય થઈ જાય, એની અંદર તમામ જેટલા આધ્યાત્મિક મૂલ્યો છે બધાનો નિવાસ થઈ જાય, એવી માસ્ટર કી છે, અપનાવવા જેવી છે, ઉપયોગમાં લેવા જેવી છે, આપણે ગાઈએ તો છીએ, મોઢે તો થઈ ગઈ છે, પણ એની ઉપર આપણું માઇન્ડ સતત કેન્દ્રિત રહે એવું નથી થતું, હજુ એની ઉપર આપણું માઇન્ડ કેન્દ્રિત થઈ જશે, એ આપણું વ્યસન થઈ જશે, આ કડી આપણું વ્યસન થઈ જશે, કડીનો ભાવ એ આપણું જીવન થઈ જશે, આપણું છતે દેહે આપણે જીવતા જ મુક્ત થઈ જઈશું. મને એવું સ્વામીની આ કડીમાં ગુરુજીની કૃપાથી દેખાય છે, ઘણું બધું એવું હશે પણ મને આમાં એવું દેખાયું કે જેના કારણે બધું જ શક્ય બની જાય છે, કશું અશક્ય નથી બનતું, કોઈ વસ્તુ અશક્ય નથી, કારણ કે ભગવાન પાસે, સત્પુરુષો પાસે, સંતો ને ભક્તો પાસે દીન થાવું, આનાથી વધારે બીજું કરવાનું સત્સંગમાં શું હોય, અને એટલું જેને થાય એને અહોહોપણું થઈ જ જાય, થઈ જ જાય. કિયા મે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો. તમારી ફાઇલ કોઈ મૂકી હોય 15 વર્ષ પહેલા, હવે તમારી ફાઇલ ખુલી ગઈ ને તમારે અમેરિકા આવવું છે, પણ તમને કોઈ સ્પોન્સર કરવાવાળું નથી, સ્પોન્સર કરવાવાળું કોઈ નથી, ફાઇલ મૂકી એ કે ભાઈ મેં ફાઇલ મૂકી, મારાથી સ્પોન્સર થાય એવા નથી, હવે કોઈ પાસે ગોતી લો, અને તમે સ્પોન્સર ગોતવા માટે નીકળ્યા, તમે 100 માણસને મળ્યા અને તમને કોઈ સ્પોન્સર કર્યા નહીં, 2 વર્ષ 4 વર્ષ જતા રહ્યા, તમારી ફાઇલ તો ખુલ્લી જ રાખી કોન્સ્યુલેટે કે ભાઈ હજુ તમારા ભાઈ આટલો સમય છે, કોઈ મળી જાય તો એમાં તમને બસમાં તમે ચાલ્યા જાઓ છો ઇન્ડિયામાં, અને કોઈ બસમાં વાતો કરો છો, કોઈ મુસાફર મળ્યો, ઓહો ક્યાંના શું છો, હું તો અમેરિકાથી આવું છું, બરાબર શું કરો છો, આવું છે, હા અમારે આવવાની તો ઈચ્છા હતી, 4 વર્ષથી રખડીએ છીએ પણ કોઈ સ્પોન્સર કરતું નથી, એમાં હું કરી દઉં તમને, અને તમારે હવે કોન્સ્યુલેટની ડેટમાં ખાલી 3 જ દિવસ બાકી છે, ઓલા ભાઈને તમે કહો 3 જ દિવસ બાકી છે, અમારે તો અરે જે બાકી હોય હું રાતોરાત બધું કરાવી દઉં, અને રાતોરાત એ બસમાં બેઠેલો વ્યક્તિ અહીંથી આવેલો એ તમારું બધું કરાવી દે, એ અનુભવ કેવો હોય, કેવો અનુભવ હોય, કેટલા જણને પછી તમે કહો, અને એ હૃદયમાં શું અનુભવ થાય, કલ્પના કરો ને, જેને થાય એને શું થાય. હું આ તો મેં બહુ લાંબુ વિચારીને કીધું, બહુ લાંબુ દ્રષ્ટાંત દીધું, બાકી ટૂંકું હોય તો એ કેટલો અહોભાવ થઈ જાય, અરે બહુ રખડ્યા બહુ રખડ્યા, પણ હા તમારા પાસે આવે ત્યારે કામ થયું, ખબર નહીં ભગવાને તમને મોકલે, ખરું બધું સેટિંગ થઈ ગયું, બસમાં ભેગાથી અંત થઈ ગયું, લો અમેરિકા ઉતર્યા પછી પણ એની કેટલી સ્તુતિ થાય, કેટલી સ્તુતિ થાય. અને જ્યારે જ્યારે જ્યાં કંઈ લગ્ન પ્રસંગમાં મળે ને ત્યારે આંગળી કરીને કહો, બહુ સારા ભાઈ છે, મારા હગ્ગા ભાઈ કરતાં હગો છે આ મારો, આવું થાય ને, થાય. આ લોકોનું કોઈ સેટિંગ કરી આપે તો પણ થાય, અને થવું પણ જોઈએ, હું એનો વિરોધી નથી, એ બરાબર છે, કોઈ આપણા માટે કંઈ કર્યું હોય ને એને આખી જિંદગી યાદ રાખવું જોઈએ, જે યાદ નથી રાખતો એ તો કૃતજ્ઞ છે, જેને આપણા માટે કંઈ કર્યું છે એને આખી જિંદગી યાદ રાખવું જોઈએ, એની એને જ્યારે જરૂર પડે ત્યારે આપણે પણ મદદ કરવા પહોંચી જવું જોઈએ, એમને જે આપણા પ્રત્યેની ભાવના રાખી એવી ભાવના આપણે બીજા પ્રત્યે રાખવી જોઈએ. આ સીધો સાદો અર્થ છે, આધ્યાત્મિક માર્ગ હોય કે ભૌતિક માર્ગ હોય, બેય માર્ગની અંદર આ ભાવના રાખવી જોઈએ. આપણા માટે કોઈએ કંઈ કર્યું છે વિચારવું,
મારા માટે જીવનમાં કોઈ આધ્યાત્મિક માર્ગમાં કંઈ કર્યું છે, ભૌતિક માર્ગમાં કર્યું છે, કર્યું છે તેને યાદ રાખવું, એમને જરૂર પડે ત્યારે આપણે મદદરૂપ થવું, અને એમને જરૂર ના હોય તો આપણે એમને જેમ આપણને મદદ કરી એવી રીતની આપણી જ્યારે જે કેપેસિટી હતી ત્યારે એમને મદદ કરી એવી કેપેસિટી અત્યારે બીજાની હોય એને આપણે મદદરૂપ થવું, આ ભાવના કેળવવી. તો એ ભાવના સમાજમાં વ્યાપ્ત થતી જાય. પણ એ અહોપણું કેવું થાય? એક આ લોકનું સુખ મળે કોઈ થકી, તો પણ જો અહોપણું થતું હોય તો આવા મોટા મહારાજ મળે, આવા મોટા મહારાજનો આ સત્સંગ મળે, આવા મોટા મહારાજના મુક્તો મળે, આવા દિવ્ય શાસ્ત્રો મળે, એનું કેટલું અહોપણું હોય, કેટલું અહોપણું હોય. કેવામાં મહારાજે આપણને રાખ્યા છે, કેવામાં રાખ્યા છે. આમ વિચાર કરીએ કે મહારાજે આપણને કેવા જ યોગમાં રાખ્યા છે, કેવા જોગમાં રાખ્યા છે. ઓહો, આવો જોગ ના હોત તો મારું શું, આવો જોગ જ જો મને ના મળ્યો હોત તો મારું શું, આ ઘડીએ હું શું કરતો હોત ને તમે શું કરતા હોત. આજે આપણને ગુરુજી જેવા સત્પુરુષનો યોગ ના મળ્યો હોત તો આ ટાઈમે હું શું કરતો હોત ને તમે શું કરતા હોત. આ વિચાર, આવા મહારાજ ના મળ્યા હોત તો આપણે અત્યારે શું કરતા હોત. બસ આ વિચાર, આ વિચાર જે છે ને એક આપણને કીડી જેવા બનાવે છે. હાથી જેવા બહુ થયા, આપણે હાથી છીએ જ નહીં, ખોટા માની બેઠા હતા. કોઈ વખત થોડી ઘણી સત્તા આવીને, થોડા ઘણા રૂપિયા આવ્યા ને, થોડા ઘણા આપણી પાસે જે આવ્યું, પૃથ્વીના મોટા રાજા થયા, માની બેઠા આપણે હાથી છીએ. આપણે તો કીડી જ છીએ, કીડી જ હતા. હાથી તો ભગવાનના કર્યા થાશું, મહામુક્ત બનીએ તેદી મહારાજ કરે આપણને હાથી, બાકી આપણે કીડી જ હતા ને, કીડી જ છીએ. પણ માની બેઠા જ ખોટો ભ્રમ થઈ ગયો તો વચ્ચે વચ્ચે કે હું કંઈક છું, આપણે કાંઈ નથી. કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. મુક્તાનંદ સ્વામી આવા અહોભાવમાં ગરકાવ રહેતા, એટલે મહારાજના દર્શન જ્યારે જ્યારે કરતા આંખમાંથી આંસુડા ચાલ્યા જતા, અને મહારાજ પૂછતા, સ્વામી કંઈ દુઃખ છે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ દુઃખના આંસુ નથી, સુખના છે, સુખના, સુખના છે. શું સુખ સ્વામી? મહારાજ એવું સુખ છે કે અમે ક્યાં આપ જીવન જાણું છું, કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છું. આ સુખ છે પ્રભુ, એના આંસુ છે. ગોપાળાન સ્વામીને પૂછ્યું, સ્વામી તમને કેવું લાગે? સ્વામી કે મહારાજ, ભિખારી હોય, રસ્તા ઉપર ઊભો હોય, વાટકો લઈને ભીખ માગતો હોય ને એને અચાનક ઇન્દ્ર પદવી આવે ત્યારે એને કેવું લાગે? આશ્ચર્ય સરખું લાગે ને, એવી કરોડો ઇન્દ્ર પદવીથી પણ વધારે મને આશ્ચર્ય લાગે છે કે તમે મળ્યા છો. ગોપાળાન સ્વામી આવું કહે છે. ગોપાળાન સ્વામી, ગોપાળાન સ્વામીના પધરાવેલા હનુમાનજી બધાને આશ્ચર્યકારી લાગે, ગોપાળાન સ્વામીની લાકડી બધાને આશ્ચર્યકારી લાગે, એ ગોપાળાન સ્વામીને ભગવાન સ્વામિનારાયણ અખંડ આશ્ચર્યકારી લાગે. અખંડ ભગવાન સ્વામિનારાયણ પરના પર જણાય એ મહારાજ એમ કે છે, મારો આશ્રિત. એ મહારાજની શિક્ષાપત્રી રોજ વાંચવા મળે છે, મારો આશ્રિત, તમે મારા છો. આલોક પરલોકને વિશે સુખિયા કરવા માટે મેં આ લખ્યું છે. આ બધી વાતનો વિચાર નથી, જાજા ઉપવાસ કરવાની જરૂર. મહારાજ કે ઉપવાસ અમે કરવાનું કહેતા જ નથી, જાજા ઉપવાસ કરો એવું અમે કહેતા જ નથી. પણ મહારાજ ચોક્કસ એટલું કહે છે, મહિમાનો વિચાર એ તો કરવો જ પડે, એને રોજ એ મહિમાનો વિચાર છે, એનાથી આપણા આત્માને ભરવો જ પડે, ભરવો જ પડે, ભર્યા જ કરવો પડે. એમાં જે સુખ છે, એમાં જે આનંદ છે, અનંત 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 આનંદનો સમુદ્ર એ ભાવમાં સમાયેલો છે. કીડી કુંજરના ભાવમાં અનંત આનંદનો સમુદ્ર છે. પરમાનંદ સ્વયં એમાં છે, પરમાત્મા સ્વયં એમાં છે, એવી ગજબની આ કડી છે. કલાકોના કલાકો સુધી આ કડીના ભાવો એને અનુભવીએ, કહીએ, સાંભળીએ, પાર આવે એવો નથી, એવી કડી છે. કિયા મે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો, સૌના નાથ તમે નિયંતા જીવન જાણો છો,
सर्वधार सर्वना करता जीवन जानो छो सर्वे पर छो सर्वे स्वर जीवन जानो छो सवना प्रेरक परमेश्वर जीवन जानो छो सर्वे पर छो सर्वे स्वर जीवन जानो छो सौना प्रेरक परमेश्वर जीवन जानो छो हे महाराज तमे बधाईना नियंता छो सर्वाधार छो बधाईना आधार रूप छो सर्वना करता छो सर्वथी पर छो सर्वेश्वर छो ईश्वरना पण ईश्वर छो सौना प्रेरक छो परमेश्वर छो बधाईना नियंता महाराज छे महाराजनो नियंता कोई नथी महाराजनो नियंता कोई नथी महाराज बधाईना नियंता छे महाराजनो प्रेरक कोई नथी महाराज बधाईना प्रेरक छे महाराजनो उपरी कोई नथी ए बधाना उपरी छे एवा भगवान स्वामी नारायण छे एवा मोटा महाराज अनंत नियंताओ गणाता होय एना नियंता महाराज छे क्या तमे ने क्या अमे जीवन जानो छो ते तो कृपा करे छे तमे जीवन जानो छो क्या तमे ने क्या अमे जीवन जानो छो ते तो कृपा करे छे तमे जीवन जानो छो तमे अडड़क डड़ा छो आज जीवन जानो छो महामेर करे महाराज जीवन जानो छो तमे अडड़क डड़ा छो आज जीवन जानो छो महामेर करे महाराज जीवन जानो छो हे प्रभु क्या तमे ने क्या अमे जे कड़ी आगळती एवी जे का कड़ी छे जेमा आनंद गणो भाव कड़ी नो भाव सेम ज छे शब्दों अलग छे क्या तमे ने क्या अमे ते तो कृपा करी छे तमे हे प्रभु तमे केवल करुणामय कृपा करीने मने मळ्या छो भगवाननी कृपानो विचार कृपा मारी उपर भगवाने कृपा करी तमे अडड़क ढड़िया छो आज एटला बधा अडड़क ढड़िया छो प्रभु एटला बधा अडड़क ढड़िया छो महा मेहर करी महाराज बहु मोटी मेहर करी मेहरबानी करी तमे अमारी उपर मेहरबानी करी दस बाय दस नी रूमनी अंदर आपणे कारावासनी सजा भोगवता होईए ए ओरडीमां क्यांय सूर्यनो प्रकाश आवतो ना होय अंधारी घोर ओरडी होय એમાં આપણા પચાસ પચાસ વર્ષ જતા રહ્યા હોય સૂર્યનું કિરણ પણ આપણે જોયું ના હોય એવી અંધારી કોટરીમાં આવી આપણે હવે આશા છોડી દીધી હોય કે આપણું મૃત્યુ જ આમાં થશે એમાં કોઈ આવી એ કોટરીને તોડીને આપણને બહાર કાઢે તો આપણને જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર જોઈએ ખુલ્લું આકાશ જોઈએ જે આપણે પૂર્વે પચાસ વર્ષ પહેલાં જોયું હોય અને પચાસ વર્ષે કારાવાસમાં રહ્યા ને પછી બહાર નીકળે એ કેવું અનુભવાય નવી જિંદગી અનુભવાય ને નવો જન્મ અનુભવાય ને બસ આ એવું જ છે પ્લેન તૂટવાનું હોય પ્લેનનો એક એન્જિન બંધ થઈ ગયું હોય અને પ્લેન આવે આમથી આમને આમથી આમ ગલોટિયા ખાતું હોય અને પાયલોટ એટલો હોશિયાર હોય પ્લેન બે પાંચ વખત ફૂંદડી ફરી ગયું બધું થઈ ગયું ગમે તે દિશામાં આમથી આમ જવા લાગ્યું પણ પાયલોટ હોશિયાર હોય અને એક્ઝેક્ટલી રનવે પર લઈ જઈ અને રનવે પર એ ઊભું ના રહે એમ દોડવા માંડ્યું એક જ પાંખે દોડવાનું એટલે ખબર નહીં ઉતરી તો ગયું પણ ઊભું રહેશે કે નહીં એની કોઈ નક્કી નહીં અને ઠેક રનવે પૂરો થાય ત્યાં જઈને પ્લેન ઊભું રહી જાય ત્યાર પછી મુસાફરને બહાર નીકળે તો શું લાગે બીજો જન્મ થયો મહા મેર કરી મારી પર એમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે ને આ સત્સંગ મળ્યો છે ને પડે પડે નવો જન્મ થાય છે પડે પડે નવો જન્મ પડે પડે મહા મેર થાય છે પડે પડે જોતા આવડે તો ખબર પડે આ બધું જ પંચાળાના પહેલામાં જે શબ્દ છે ને જો વિચાર કરે તો વિચારને પામ્યો હોય વિચારને પામ્યો હોય વિચારને પામ્યો હોય મહારાજના શબ્દ છે માટે વિચારને પામવું જે વિચારવાન નથી ને એ કોઈ દિવસ
એના આચારની અંદર મુક્ત ભાવને કેળવી શકતો નથી. જે વિચારવાન છે એ મુક્ત ભાવને પોતાના જીવનમાં કેળવી શકે છે અને એ કેળવીને એમાં ચાલી શકે છે, એનું સુખ લઈ શકે છે. હે પ્રભુ, તમે મહામેર કરીને પધાર્યા છો, તમારું પધારવાનું કારણ એટલું જ છે અનેક જીવોનો ઉદ્ધાર કરવો છે. દેખી દુખિયાતી દાસ તમે આવ્યા છો અવિનાશ, કરવા અનેકનો ઉદ્ધાર સૌ જનની લેવા સાર. તમે દુખિયા પોતાના દાસને જોયા કે મારા વિયોગે આ મારા ભક્તો દુઃખી છે, એટલે તમે અહીં આવ્યા. અહીં આવીને પ્રભુ તમે અનેકનો ઉદ્ધાર કર્યો અને પોતાના જે હતા એ બધાની સાર લીધી અને લો છો, એવા મોટા, એવા દયાળુ, એવા કૃપાળુ તમે છો. પ્રભુ આવી અહીં આગળ નિષ્કુળન સ્વામી સ્તુતિ કરે છે. દેખી દુખિયાતી દાસ જીવન જાણું છું, તમે આવ્યા છો અવિનાશ જીવન જાણું છું, કરવા અનેકનો ઉદ્ધાર જીવન જાણો છો, સૌ જનની લેવા સાર જીવન જાણો છો. એક બેની નહીં, બધાયની સાર લેવા માટે જેટલા યોગમાં આવ્યા, જે જે રીતે યોગમાં આવ્યા, ભગવાનના યોગમાં ડાયરેક્ટ આવ્યા, સાધુના યોગમાં આવ્યા, હરિભગતના યોગમાં આવ્યા, કોઈ પણ રીતે એન કેન પ્રકારે કોઈ પણ જીવ યોગમાં આવ્યો, એ તમામની સાર લેવા માટે પ્રભુ આપ પધાર્યા છો આવું હું જાણું છું. અને એવા મોટા તમે મહારાજે મને મળ્યા છો, કૃપા કરીને મળ્યા છો, આવી અહીં સ્વામી સ્તુતિ કરે છે. 45 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.